પછી સરસ મજાની આપણે એમાં વાર્તા સાંભળી નાના હનુમાન દાદાની હનુમાન દાદાના માતા પિતાનું નામ તમને ખ્યાલ છે કે એની માતાનું નામ અંજલી હતું અને પિતાનું નામ કેસરી હતું નાના હનુમાનજી એની માતા સાથે વાતો કરતા રમતા અને એની મદદ કરતા હવે એમાં એક સરસ મજાનો પરાક્રમ કરતા હતા હનુમાન દાદા બરાબર એ પોતાના જમણા હાથનો અંગૂઠો પકડે તો મોટા થતા હતા અને તતલી આંગળી પકડે હવે આપણે પાઠથી આગળનું સ્વાધ્યય કરવા જઈ રહ્યા છીએ પ્રશ્ન નીચે આપેલા વાક્યોમાં શબ્દની ભેળસેળ થઈ ગઈ છે પાઠમાંથી શોધ શોધીને સાચા વાક્ય લખો હવે આમાં આડાવાળા વાક્યો આપેલા છે આપણે એને સાચી રીતે ગોઠવીને લખવાના છે ચલો પેલું છે હતો બનાવવાનો માતાને સમય થયો રસોઈ હવે આ વાક્ય આડુવાળું થઈ ગયેલું છે તો આપણે એને ક્રમમાં ગોઠવશું તો લખવાનું છે માતાને રસોઈ બનાવવાનો સમય થયો હતો બીજું વાક્ય એક પણ થોડી વાર જોયું પછી માએ તો રોટલી નહીં છાબડીમાં એનો જવાબ થશે થોડીવાર પછી માએ છાબડીમાં જોયું તો એક પણ રોટલી નહીં ત્રીજું વાક્ય છે લંબાવીને પરથી ઝાડ હાથ દૂરના ફળ તોડી પોતાનો લીધો લીધા પાકા એનો સાચો જવાબ છે પોતાનો હાથ લંબાવીને દૂરની ઝાડી ઝાડ પરથી પાકા ફળ તોડી લીધા ચોથું વાક્ય જાય રોટલી જાય મૂકતા બનતા અને માતાજી છાબડીમાં સાચો જવાબ લખીએ તો માતાજી રોટલી બનાવતા જાય અને છાબડીમાં મૂકતા જાય પાંચમું વાક્ય છે પકડીને થતા અંગૂઠો હાથનો છે તેને મોટા આવડે જમણા સાચો વિકલ્પ થશે જવાબ થશે ને તેણે જમણા હાથનો અંગૂઠો પકડીને મોટા થતા આવડે છે પછીનો પ્રશ્ન છે જોડીમાં કામ કરો નીચે આપેલા શબ્દોને યોગ્ય સ્વર ચિહ્ન એટલે કાનો માતર કાનો અનુસ્વર રસવાળું દીર્ઘાવાળું અને એક માતર એવા ચિહ્નો આપણે મૂકવાના છે ચિહ્નો ઉમેરીને નવો શબ્દ બનાવો હવે આમાં નવો શબ્દ બનાવવાનો છે ઉદાહરણ આપ્યું છે હ ન મ તો આપણે સાચો શું લખશું હનુમાન આમાં લખેલું જ છે બરાબર મત જ તો શું આવશે સાચું માતાજી પછી છે કસર એટલે કેસરી એટલે હનુમાનના પિતાનું નામ શું હતું કેસરી અગ ગઠ એટલે એનું સાચું અંગુઠો અગળ તો આંગળી અજન તો અંજની એટલે હનુમાનના માતાનું નામ હતું અંજલી ટચલ ટચલી ચાલો ગાયે ગીતડું લંકા તાળી સળગી આપણે અગાઉ આ ગીત ગાયેલું છે ચલો તમને ચિત્ર દેખાય છે ને તેનું છે બાળકો જો ધ્યાનથી જુઓ ચિત્રમાં હનુમાન રાવણ મંત્રીઓ સૈનિકો દરવાન બધા ચિત્રમાં દેખાય છે બરાબર હવે એ બધા વચ્ચેનો સંવાદ છે એ આપણે વાંચવાનો છે દરવાન કહે મહારાજ ની જય હો મહારાજ કેટલાક સૈનિકો એક વાંદર જેવા માણસને લઈને સભાગૃહમાં આવવાની રજા માંગે છે એક દરવાન હતો એ મહારાજની જય કરીને સૈનિકો એક વાંદર લઈને આવે છે તેની માટે રજા માંગે છે રાવણ કહે આવા દો ચાર પાંચ સૈનિકો હનુમાનને એક દોરડાથી બાંધીને લાવે છે રાવણ કહે છે કે એ લોકોને આવા દો એટલે ચાર પાંચ સૈનિકો એ હનુમાનને એક દોરડાથી બાંધીને સભામાં લાવે છે રાવણ કહે અરે આ કોણ છે નથી નથી માણસ કે એને અહીં શું કામ લાવ્યા છો શું કામ છે રાવણ તો આશ્ચર્ય પામી ગયો કે અરે રે આ કોણ છે નથી માણસ જેવો દેખાતો નથી વાંદરો તેને અહીં શું કામ લાવ્યા છે એને શું કામ છે હનુમાન કહે હું નર છું વા એટલે થોડું અને નર એટલે મનુષ્ય હું થોડો મનુષ્ય જેવો છું એટલે હનુમાન રાવણને જવાબ આપે આપે છે કે હું વાનર છું વા એટલે થોડું નર એટલે મનુષ્ય એટલે થોડોક હું મનુષ્ય જેવો છું સૈનિકો કહે મહારાજ આ બહુ તોફાની છે એ આપને મળવાની જીદ કરતો હતો એ પોતે દરિયાપારથી આવ્યો છે એમ કહે છે એટલે સૈનિકો બધા એને પકડીને લાવે છે હનુમાનને અને એ સૈનિકો રાવણને કહે છે કે આ એક તોફાની વાંદરો છે એ તમને મળવાની જીદ કરે છે અને દરિયો પાર કરીને અહીં આપણા દેશમાં આવ્યો છે રાવણ કહે છે બોલ વાનર શું કામ છે હનુમાન કહે મારે કશું કામ નથી આ તમારા સૈનિક મને પકડી લાવ્યા છે હનુમાન તો કહે છે કે મારે તો કશું કામ નથી પણ તમારા સૈનિકો મને પકડીને તમારી પાસે લઈને આવ્યા છે સૈનિકો કહે મહારાજ આ માણસને આખી અશોક અશોક વાટિકા ખેદાન મેદાન કરી નાખી છે બધા ઝાડ પરથી બધા ફળ ખાઈ ગયો એટલું જ નહીં કેટલાક ઝાડ પણ મૂળમાંથી ઉખેડી નાખ્યા છે સૈનિકો તો હનુમાનના પરાક્રમ જોઈને બધું રાવણને કહે છે કે રા મહારાજ આ વાનરે તો આખી અશોક વાટિકાને ખેદાન મેદાન કરી નાખી છે બધા ફળો ખાઈ ગયા છે અને ઝાડને મૂળમાંથી ઉખેડી નાખ્યા છે એટલા બધા હનુમાન તોફાન કરતા હતા તમને ચિત્રમાં પણ દેખાય છે હનુમાન કહે એ બધા તો સૂકા ઝાડ હતા હનુમાન તો કહે છે કે એ તો સૂકા ઝાડ હતા એટલે મેં એને મૂળમાંથી ઉખાડી નાખા છે રાવણ કરે અરે મૂર્ખ વાનર વચ્ચે ન બોલ હવે કહે તે શા માટે તોફાન કર્યું તું દરિયા પારથી આવ્યો છે એ વાત સાચી છે રાવણ તો ખીજાણા વાનર ને એ વાનર મૂર્ખ વચ્ચે ન બોલ તું સુકા આવ્યો છે ને તું આવા તોફાન શું કામ કરે છે તું દરિયો પાર કરીને આવ્યો છે એ વાત સાચી છે હનુમાન કહે હા રાવણ કહે પણ આવડો મોટો દરિયો ઓળંગીને કોઈ કેવી રીતે લંકામાં પ્રવેશ કરી શકીએ હનુમાન તો કહે કે હા હું દરિયો ઓળંગીને આવ્યો છું તો રાવણ તો કહે છે કે આવડો મોટો દરિયો અને તું ઓળંગી શકે પણ લંકામાં આવડો મોટો દરિયો ઓળંગીને કોઈ આવી જ ન શકે તમને જો ચિત્રમાં દેખાય છે કે હનુમાન મોટું સ્વરૂપ લઈને દરિયો ઓળંગે છે એનામાં ખૂબ શક્તિ હતી મોટા થવાની અને નાના થવાની હનુમાન કહે જો મહારાજ એ જાણવું હોય તો મને પણ તમારા મંત્રીઓ બેઠે છે એવા આસન પર બેસાડો પછી કહું હનુમાન રાવણને કહે છે કે તમારી દરિયો ઓળંગું છું એ વાત જાણવી હોય તો તમારા મંત્રીઓ જ્યાં બેઠા છે એવા આસન ઉપર મને બેસાડો પછી હું તમને કહીશ રાવણ કહે તું એક તુચ્છ વાનર લંકાની રાજસભામાં આસન પર બેસીશ એટલે હનુમાન રાવણ હનુમાનને કહે છે કે તું તો હાવ તુચ્છ વાનર છો તો લંકાની સભામાં આસન ઉપર બેસીશ હનુમાન કહે ના હું પ્રભુ શ્રી રામનો સેવક છું રામદૂત તરીકે આપની સામે ઉપસ્થિત છું અત્યારે આપનો મહેમાન છું એટલે આસન તો આપવું જ પડે ને હનુમાન તો કહે છે કે ના હું આસન પર બેસવા માટે નથી આવ્યો પણ હું શ્રી રામનો સેવક છું અને રામદૂત તરીકે તમારી સામે આવ્યો છું એટલે તમારો મહેમાન કહેવો એટલે તો તમારે મને આસન આપવું જોવે રામનું નામ સાંભળીને રાવણ વધુ ગુસ્સે થયો રાવણ કહે સૈનિકો આ વાનરને હમણાં જ જેલમાં પૂરી દો રામનું નામ સાંભળીને તો ખૂબ ગુસ્સે થાય છે અને એ ગુસ્સો એ હનુમાન ઉપર નાખે છે એટલે બધા એ સૈનિકોને કહે છે કે સૈનિકો તમે આ વાંદરને પકડીને જેલમાં પૂરી દો એક મંત્રી કહે ક્ષમા મહારાજ પણ આ અન્ય રાજ્યમાંથી આવ્યા છે એટલે આપણા મહેમાન કહેવાય એમને જેલમાં ન પૂરાય હું આપને વિનંતી કરું છું કે એમને આસન પણ આપવું જો એક મંત્રી હતો એ ખૂબ સમજદાર હતો એટલે એણે મહારાજને ક્ષમા માંગીને કહ્યું હે મહારાજ આ અન્ય રાજ્યમાંથી આવેલો છે એટલે આપણો મહેમાન કહેવાય એને જેલમાં ન પૂરાય હું તમને વિનંતી કરું છું કે આ વાનને બેસવા માટે આસન આપો રાવણ કહે બિલકુલ નહીં એણે જે કહેવું હોય તે ઊભા ઊભા જ કહેવું પડશે રાવણને તો ગમ્યું નહીં એટલે એણે ચોખ્ખી ના પાડી દીધી કે હનુમાનને જે પણ કાંઈ કેવું હોય તે ઊભા ઉભા જ કહેવું પડશે મંત્રી કહે પણ મહારાજ રાવણ કહે પણ ને બણ આ મારી આજ્ઞા છે કે ઊભો જ રહેશે રાવણે મંત્રીની વાત સાંભળી નહીં અને મંત્રી ઉપર ઉલટાકડા ખીજાણા એણે કહ્યું કે મારી આજ્ઞા છે કે વાનર ઊભો ઊભો રહીને જ જે કેવું હશે એ કહેશે હનુમાન કહે કંઈ વાંધો નહીં મને આસન પર બેસતા આવડે છે હનુમાને કીધું કશો વાંધો નહીં પણ મને આસન પર બેસતા આવડે છે આમ કહી હનુમાને પોતાના હાથની એક આંગળી ખેંચી અને પૂંચડી લાંબી થવા માંડી પૂંછડીને ગોળ ગોળ ગુચરા જેમ ગોઠવા માંડી પૂછડી ખૂબ લાંબી થઈ એટલે રાવણ કરતાં પણ ઊંચું આસન થયું હનુમાન તો કૂદકો મારી એની ઉપર બેસી ગયા રાવણ ગુસ્સાથી લાલ ચોળ થઈ ગયા હનુમાને રાવણને કીધું કશો વાંધો નહીં હું આસન મારું પોતાની જાતે બનાવીશ એટલે હનુમાને એક આંગળી જેવી ખેંચી એવી એની પૂછડી શું થવા લાંબી થવા મળી અને ગોળ ગોળ ગુચરાની જેમ ગોઠવા માંડી ખૂબ લાંબી થઈ અને ઊંચું રાવણ કરતાં પણ ઊંચું આસન થઈ ગયું અને હનુમાને તે કૂદકો મારીને આસન ઉપર બેસી જાય છે આ બધું રાવણ જોવે છે રાવણને ખૂબ ગુસ્સો આવે છે ચિત્રમાં તમને દેખાય છે કે રાવણ હનુમાનને ખીજાય છે અને હનુમાન રાવણ કરતાં પણ ઊંચા આસનમાં બેઠેલા દેખાય છે રાવણ કહે આ વાંદરાને તાત્કાલિક પકડી લો એની પૂછડી કાપી નાખો કે ચળગાવી નાખો મંત્રીઓ અને સૈનિકો હનુમાનની આવી શક્તિથી ડરી ગયા એટલે એમને એમ ઊભા રહ્યા હનુમાન પોતાના પુચ્છાસન પર બેઠા બેઠા હસતા રહ્યા વાંદરાના હનુમાનજીના પરાક્રમો જોઈને રાવણ ખૂબ ગુસ્સે થાય છે એટલે તાત્કાલિક એ બધા સૈનિકોને કહે છે કે વાંદરાની પૂછડી કાપી નાખો કા તો સળગાવી દો પણ મંત્રીઓ અને સૈનિકો હનુમાનની આવી શક્તિ જોઈને ડરી જાય છે ને ત્યાંને ત્યાં ઊભા રહીએ છે અને હનુમાન તો પુચ્છાસન પૂછડીનું જે આસન બનાવ્યું છે ને પુચ્છાસન કહેવામાં આવે છે તો પુચ્છાસન પર બેઠા બેઠા હસી રહ્યા છે રાવણ કહે સૈનિકો તાત્કાલિક મારી આજ્ઞાનું પાલન કરો આ અભિમાની વાંદરાની પૂંછડી સળગાવી દો રાવણ કોઈ માયનો નહીં એટલે પાછું એની આજ્ઞા કરી સૈનિકો આ વાનરની પૂછડી પૂંછડી છે એ સળગાવી દો મારું પાલન કરો સૈનિકો ક્યાંકથી થોડા ગાભા ગોદડા લાવ્યા ને હનુમાનની પૂછડી પર વિટાળ્યા ક્યાંકથી તેલ લાવીને આ ગાભા ગોદડા પર રેડ્યું છેલ્લે દિવસથી પૂંછડી સળગાવી જો ચિત્રમાં બાળકો દેખાય છે કે વાંદરાની પૂછડી સળગાવે છે સૈનિકો જે કંઈક કંઈક થી ગાભા ગોદડા લાવે છે પછી એ પૂછરી પર વિટાડે છે અને એના ઉપર તેલ લગાડે છે તેલ લગાડે અને પછી દીવાસ રીતે પૂછડીને સળગાવે છે જેવી પૂછડી સળગાવી કે તરત હનુમાને પોતાનો પરાક્રમો શરૂ કર્યું લાંબી પૂછડીનો છેડો જુદી જુદી જગ્યાએ અડકાવવા માંડ્યો ઘડીકમાં આમ ખૂણે તો ઘડીકમાં પેલા ખૂણે આખી રાજસભામાં ભાગ ભાગ થઈ ગઈ હનુમાન તો સળગતી પૂછડી સાથે ત્યાંથી કૂદીને રાજમહેલમાં રાજમહેલના બીજા મકાનો તરફ ગયા હવે જેવી હનુમાનની પૂછડી સળગાવી એવું એનું પરાક્રમ એણે શું કર્યું શરૂ કર્યું કરી દીધું જુદી જુદી જગ્યાએની પૂછડી અડકાવવા માંડ્યા રાજસભામાં ગમે તે આમ આ બાજુ સળગાવે બીજી બાજુ સળગાવે આમ રાજસભામાં વધાર ભાગમભામ ભાગમભાગ કરવા માંડ્યા અને હનુમાનજી ત્યાંથી કૂદકો મારીને રાજસભાના બીજા મકાનો તરફ જાય છે જો તમને ચિત્રમાં દેખાય છે કે હનુમાનજી કઈ કઈ જગ્યાએ સળગાવે છે ત્યાંથી બજાર બાજુ ગયા જ્યાં ગયા ત્યાં આગ લાગવા માંડી લંકાના રાક્ષસો નાશભાગ કરવા લાગ્યા સૈનિકો એક જગ્યાએ આગળ ઓલવે ત્યાં હનુમાનજી બીજી જગ્યાએ અટકાડે ઠેક ઠેકઠેકાણે આગ લાગી હનુમાન તો હસતા જાય આગ લગાડતા જાય ને ગાતા જાય પછી બીજા મકાનો તરફથી આગળ જાય છે અને બજારોમાં એ ઝડપથી પૂંછડીએ જાય છે જ્યાં આગ લાગે છે ત્યાં બધા રાક્ષસો નાસભાગ કરવા લાગે છે સૈનિકો જ્યાં આગ બુજાવે તો હનુમાનજી બીજી બાજુએ આગ લગાડે છે ને જ્યાં જુઓ ત્યાં આગને આગને હનુમાનજી તો હસતા જાય છે અને પોતાનું ગીતડું ગાતા જાય છે તમને ચિત્રમાં પણ હનુમાનજી જ્યાં હોય ત્યાં આગ લગાડતા હોય દેખાડે છે લંકા તારી સળગી ગઈ પૂછડી મારી સાજી રે તેલ પણ તારું ગાભા તારા દિવાસળી પણ તારી ગઈ પૂછડી મારી સાજી રે સળગ્યા મકાનો ને સળગ્યા મહેલ ઊભી બજાર પણ સળગી ગઈ પૂછડી મારી સાજી રે હનુમાન તો બધી ઉગજતી સળગાવતા જાય અને એનું ગીતડું ગાતા જાય છે અને એ કહેતા જાય છે કે લંકા તારી સળગાવું છું પૂછડી મારી સાજી છે તેલ ગાભા એ બધા તારા છે અને પૂંછડી તો મારી સાજી જ રહે છે અને જ્યાં ત્યાં હું સળગાવું છું છતાં પણ પૂછડી મારી સાજી રહે છે સરસ મજાનું ગીત છે તમે સાંભળ્યું અને સરસ મજાની વાર્તા છે કેટલી સરસ સરસિયામાં તમે રામાયણ જોઈ હશે તો તમને ખ્યાલ આવ્યો હશે કે હનુમાન કેવા શક્તિશાળી છે અને પરાક્રમો પણ એ કરે છે ચાલો હવે પ્રશ્ન કરીશું આપણે વાક્ય સાચા છે કે ખોટા તે નક્કી કરો સાચું અથવા ખોટું કરો પહેલું રાવણના મંત્રી ઈચ્છતા હતા કે હનુમાનને સન્માન મળે તો આ વાક્ય શું છે સાચું તો ત્યાં સાચું કરો બધા બીજું રાવણ વધુ ગુસ્સે થયો કારણ કે હનુમાન રાવણ કરતાં વધુ ઊંચા આસને બેઠા આ વાક્ય સાચું છે તો ત્યાં આપણે સાચું કરવાનું છે કારણ કે રાવણના આસનથી પણ ઊંચું આસન હનુમાનજીએ બનાવ્યું છે અને એની પર બેઠી જાય છે એટલે એને ગુસ્સો આવે છે ત્રીજું હનુમાને સભાગૃહમાં મંત્રીઓ જેવી બેઠક વ્યવસ્થા માંગી સાચી વાત છે હનુમાન રામદૂત તરીકે આવ્યા હતા એટલે એને મંત્રીઓની જેમ બે બેઠક વ્યવસ્થા જોતી હતી એટલે આ વાક્ય સાચું બનશે ચાર હનુમાન પોતાની મરજીથી લંકાના સભાગૃહમાં ગયા ખોટું પાંચ રાવણે બીજા રાજ્યમાંથી આવનાર મહેમાનનું માન જાળવ્યું ખોટું છઠ્ઠો હનુમાને સળગતા ગાભા ગોરડા નાખીને લંકાના મહેલમાં ઠેર ઠેર આગ લગાડી હનુમાને પોતે ગોરડા ગાદડા ગાભા નહોતા નાખ્યા કારણ કે શું કામ કારણ કે એની પૂંછડીમાં વીંટાળેલા હતા એટલે આ ખોટું બનશે સાત પૂંછડીને લીધે હનુમાનનું આસન ઊંચા પીપળા જેવું બની ગયું ગોળ 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 ગુચરાની જે એ પૂંછડી લંબાવતા ગયા અને પીપળા જેવું વાસન બની ગયું તો આ વાક્ય સાચું બનશે રાવણે હનુમાનને નીચે ઊભા ઊભા જ વાત કરવા વિનંતી કરી વિનંતી નહોતી કરી એ ગુસ્સામાં કહેતો હતો એટલે ત્યાં આ વાક્ય પણ ખોટું બનશે નવ હનુમાને રાવણને જણાવ્યું કે તેમને શા માટે ઝાડવાને નુકસાન કર્યું આ વાક્ય સાચું છે હનુમાને કે છે એટલે આ વાક્ય સાચું બનશે દસ હનુમાન દરિયા જેવી મોટી નદી કૂદીને લંકા આવ્યા હતા મોટી નદી નહીં પણ દરિયો કૂદીને આવ્યા હતા એટલે વાક્ય ખોટું બનશે ચલો આપણે આ દસ ખરા ખોટા કર્યા હવે પછીનું જે આ સ્વાધ્યાય છે એ આપણે પછીના વિડીયોમાં જોઈશું આવજો બાળકો થેન્ક યુ